भूज नगरपालिका द्वारा भूजना सातम आठमना मेळानी विधिवत शुरुआत करवामां आवी हती। नगर प्रमुख श्रीमती हेमलताबेन गुर द्वारा मेळाने स्टार्ट आपवामां आव्यो हतो। आ प्रसंगे नगरपालिकाना विविध सदस्यो तथा नगर सेवको साथे रह्या हता। आ वखते हमीरसर तळाव छलोछल भरायेलू होई मेळो खूब रंग जमावी रहेशे, त्यारे आजे सवारथी ज मेळामां मोटी संख्यामां जनमेदनी नजरे पड़ती हती। आ वखते 3 दिवसना मेळाना आयोजनने नगरपति श्रीमती हेमलताबेन गुर द्वारा स्टार्ट आपी समग्र जनता माटे खुल्लो मुकवामां आव्यो हतो। आ प्रसंगे शासक पक्षना नेता श्री बापालाल भाई जाडेजा, भाड़ाना चेरमेन श्री किरीट सोमपुरा, भाजप महामंत्री श्री मंजुलाबेन उपाध्याय, શ્રી મંજુલાબેન વોરા, પન્નાબેન જોશી સહિતના અગ્રણીઓ અને નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા। આ પ્રસંગે શ્રીમતી હેમલતાબેન ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ નગરપાલિકા દ્વારા આપણો જે આ એક હમીરસર કિનારે જે આ જે જૂની એક આપણી પરંપરા છે એ આપણે આજે સાતમ આઠમનો મેળો અહીંયાથી આપણે ખુલ્લો મૂકીએ છીએ અને મેળો 3 દિવસ ચાલશે, સાતમ આઠમ અને નોમ। આપણો આ જે એક ભુજનો હમીરસર એક લોકોના હૃદય સમાન છે અને ભગવાન આપણા ઉપર ખૂબ મેળ કરી છે, સાથે સાથે હમીરસર પણ સરસ સુંદર એક આપણો ભરેલો છે અને ભુજવાસીઓ આ મેળાની મજા લે, આનંદ લે, બાળકો સાથે મેળામાં આવે અને ખાસ કરીને જે આપણે નાસ્તા પાણી કરીએ એનો જે કચરો થાય, જે ડીસો હોય એ આપણે ડસ્ટબિનમાં મૂકીએ અને એ જે સફાઈ છે એ આપણી એક નાગરિકોની જે ફરજ છે અને આ ભુજનો મેળો લોકોને હું આજે ખાસ કરીને ફોકરાષ્ટમની પણ પૂર્વ સંધ્યાએ અભિનંદન પાઠવું છું। મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ લાગી ચૂક્યા છે, ઉપરાંત બાળકો માટે રમતગમતના સાધનોના સ્ટોલ, વિવિધ જાતના ચકડોળ, જમ્પિંગ હોલ સહિતના મનોરંજનના સાધનો આકર્ષણ જમાવી રહ્યા છે। આ મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। હમીરસર તળાવમાં બોટ દ્વારા ફેરીની વ્યવસ્થા થતા સહેલાણીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી। છલોછલ ભરેલા હમીરસર તળાવમાં બોટ દ્વારા સહેલાણીઓ હમીરસર તળાવની સફર માણી રહેલા નજરે ચડતા હતા। દરમિયાન સ્ટોલ સંચાલકો અને વેપારીઓમાં પણ આનંદનો માહોલ નજરે પડ્યો હતો। આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થતા હમીરસર તળાવ ભરાઈ જવાથી મેળાની રોનકમાં વધારો થશે, ત્યારે મોટી સંખ્યામાં લોકો આવશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી હતી અને વેપારીઓ પણ ગ્રાહકોના ઘસારાને પહોંચી વળવા ખૂબ મહેનત કરી રહ્યા છે। બીજી બાજુ મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। મેળાના વિસ્તારમાં વાહનોને પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે, ઉપરાંત મેળામાં વિવિધ પોઈન્ટ પર સતત પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો છે। મેળા દરમિયાન ખિસ્સા કાતરુઓ દ્વારા કે અન્ય તત્વો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોને સાવચેત રહેવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ બાબતે ભુજ શહેર એ ડિવિઝનના પીઆઈ શ્રી દેસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ વર્ષે સાતમ આઠમના મેળા દરમિયાન મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી પટેલ સાહેબની સૂચના મુજબ અને તેમના માર્ગદર્શનથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક અને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને પીએસઆઈની 2 ટીમો પાડી ડિસ્ટાફની ખાનગીમાં વોચ રાખી અને કોઈ મિત્ર જૂનો બનાવ ન બને તેના માટે પણ ચુસ્ત પેટ્રોલિંગ અને બંદોબસ્ત રાખવામાં આવેલ છે। એ ન થાય એના માટે અમારા ખાનગીના માણસો છે જે વોચમાં અને ફૂટ પેટ્રોલિંગ રાખીએ છીએ, બધા માણસો ફૂટ પેટ્રોલિંગમાં છે, અમારા અધિકારીઓ માણસો ડિસ્ટાફમાં પ્રાઇવેટમાં છે, સિવિલમાં છે, ના વાહનો કોઈ એન્ટ્રી નથી, વાહનો જે બંધ છે વાહનો બિલકુલ એન્ટ્રી આપવામાં આવેલ નથી। પબ્લિકને એવું કહેશું કે બને ત્યાં સુધી તમારી કોઈ પણ વસ્તુ ખરીદી કરતી વખતે તમારી પાસે જે પાકીટ છે કે દર દાગીના છે એ સાચવીને રાખશે, કોઈ બનાવ ન બને તેના માટે અમે પગલાં લેવામાં આવે છે, છતાં પણ જે તે પબ્લિક પોતે પણ થોડી સાવચેતી રાખે તે તમામ પબ્લિકને જાહેર જનતાને મેળામાં માલતા માણસોને મારી અપીલ છે।